ભૂમિકાનો પહેરવેશ અને ભૂમિકાનો મેકઅપ જ્યારે કલાકારને લાગે છે ને ત્યારે એ કલાકાર મટી અને પાત્ર બની જતું હોય છે હવે ફિલ્મોમાં તો બહુ ઓછો સ્કોપ હોય છે પણ જ્યારે એક નાટકનો કલાકાર રોજ એકનું એક પાત્ર ભજવે છે ને ત્યારે એ પાત્રમાં એટલો બધો ઓતપ્રોત થઈ જતો હોય છે કે પછી એના દરેકે દરેક પ્રયોગમાં એ પાત્ર સાથે કંઈક ને કંઈક નવું આદાન પ્રદાન કરતો હોય છે અને આની બરાબર વિરુદ્ધમાં ક્યારેક એ કલાકાર પોતાના અંગત જીવનમાં એ પાત્ર જેવું વર્તવા લાગે છે હવે મનોજભાઈ રોજ શા માટે મનોજભાઈની જેમ જીવે ક્યારેક એ મોહમ્મદ તો ક્યારેક મેક કે ક્યારેક મનમોહન તરીકે જીવવાનો એક કલાકારને માત્ર અવસર મળે છે બહુ ઓછા લોકો ભાગ્યવાન હોય છે કે જેને કલાકાર બનવાનું સૌભાગ્ય મળે છે હવે પ્રશ્ન થાય કે ભૂમિકા મહાન તે કલાકાર તો આ પ્રશ્નના જવાબમાં બરાબર સાંભળજો આ પ્રશ્નના જવાબમાં જો તમે મોકરીને અમિતાભની દિવાર ફિલ્મની ભૂમિકા આપી દો તો જવાબ મળી જાય કે ભૂમિકા મહાન કે કલાકાર હેંગ હવે હું તમામે તમામ કલાકારોને કૃષ્ણ તરીકે સંબોધું છું કારણ કે કૃષ્ણ માટે કહેવાય છે કે કૃષ્ણ તેરે કિતલે નામ આ રીતે જો કલાકારને

દર્શનભાઈ પ્રેક્ષકોને પોતાના માના દર્શનનું દર્શન ક્યારેય નથી કરાવતા એ જ્યારે પાત્ર ભજવતા હોય છે ત્યારે માત્ર દેખાય છે એમની એ એ ભૂમિકા અને એમનું પાત્ર આજે અહીંયા લાવી રહ્યા છે મને આંખોથી વાતો કરતા આવડે છે આ ભૂમિકાનું લેખન અને નિર્દેશન કર્યું છે આતિશ કાપડિયાએ તો ચાલો દર્શનભાઈ સાથે આંખોથી વાતો કરી લઈએ વેલકમ દર્શન જરીવાલા

મને આંખોથી વાત કરતા આવડે એટલે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જોવા હું આમ આમ બહુ સાદો માણસ છું એટલે આમ પહેલેથી મારું ડ્રીમ્સ હતું કે આમ હું મારી વાત કરતો અને તમારે જો આ પોસ્ટ લોકો મારી વાત સાંભળતા હોય કારણ કે આઈ મીન આમ હું બહુ જ સાદો બહુ જ નોર્મલ માણસ છું નોર્મલ મીન્સ કે આમ પેલા પૃથ્વી કે ટાટામાં પરફ્યુમ છાંટીને આ નાટક જોવા જાય ને એવા લોકો નહીં ઘરે બેસીને ટીવી જુએ ને એવો નોર્મલ અને ભાઈ મારો જન્મ તો ભાયંદર ઈસ્ટમાં એક ચાલીમાં થયો હતો એટલે હું જન્મથી જ બહુ નોર્મલ મારી મારી ચાલીનું નામ હતું ભાણજી દરજીની ચાલ બોલો એટલે વિચાર કરું કેટલો નોર્મલ હોઈશ અને મારા નામ પાડવામાં તો એવું થયું ને કે હું મારો જન્મ થયો ને ત્યારે મીન્સ કે મને બહુ તાવ આવી ગયેલો એટલે એ બધી ટેન્શનમાં બધું નામ પાડવાનું બહુ ડીલે થઈ ગયું હતું પણ સોળ દિવસ પછી જ્યારે મને હોસ્પિટલથી પાછા ઘરે લાવ્યા ને ત્યારે છેક મારા બાપાએ ખૂબ બધી માથાચીક કરી ને આ નામ નહીં ને પેલું નામ નહીં ને કરીને પેલા બધી બુક્સ આવે છે ને પેલી તરલા દલાલે લખે નહીં સોરી સુરેશ દલાલે લખેલી બુક્સ બધી નામોની હા એ એમાં એમાંથી બધું ગોતી ગોતી ને આ નહીં ફાવે ને આ નાનું થઈ જશે ના કોઈને બોલતા નહીં ફાવે એવું બધું કરીને છેક છેલ્લે પછી ખૂબ મારી મા જોડે માથાજી કરીને પછી પાડ્યું મારું નામ રાજુ ને પાછા મારી માને કે આમ મૃદુલા નામ બાકી આમ રહેર છે રાજુ રાજુ રહેર આ તમારા બધાને ઠીક છે આમ બહુ તમારા બધાના નામ એકદમ પોસ હશે આમ નૈતિક ને સાંડિલ્ય ને એવા બધા આ પણ અમારે ત્યાં ભાઈન્દર ઈસમાં કોઈ ટોળું ચાલ્યું જતું હોય ને તમે જોરથી બૂમ પાડો રાજુ તો નક્કી બે માણસો તો પાછા ફરીને જુએ મને જયારે ખબર પડી કે મારું નામ રાજુ પાડ્યું છે ત્યારે મને જરાય ન હું એ શું એવું નામ પાડવાનું રાજુ રાજુ પણ હવે હું કઈ બોલ્યો નહીં પણ મારી માં એ મારી આંખો આ આવડે એને એટલે એ સમજી ગઈ કે આને ગયું નથી લાગતું પણ એવું મારી મા બાકી મારી આંખો બરાબર વાંચી લે અને આંખોને બોલતા ક્યાંક રોકી શકાય પણ મનને રોકી શકાતું નથી સપના જોતા એટલે મીન્સ કે એનો હું સેજ સેજ મોટો થવા માંડ્યો ને ત્યારે મેં મેં છે ને મે તો બોલ મનોમન કેટલી વાર લગ્ન કરી લીધેલા કુરબારી જોઈને જીન તમારે હા માધુરી દીક્ષિત ને પણ એક વાર પરિ ગયો હતો હા અરે અરે રંગીલામાં ઉર્મિલા માતોડકર ને જોઈને તો લગભગ ત્યાં થિયેટરમાં બોલી પડાયું તમારાથી કે ઉર્મિલા મમ્મી ને પગેલા મારી મમ્મા મારી મમ્મી આમ જાણે મારી આ હોબી વિશે હા આમ મારી મમ્મી બહુ ચતુર બહુ કામડી બહુ હોશિયાર હા એને એને હંમેશા ખબર પડે હું શું બોલું છું શું નથી બોલતો એ બધું જાણે મારા બાપા જુદા આમ બોરિંગ હા આમ ફોટો પડવા બેઠા ને તો એમ લાગે કે પાછળ તું આમ ચાકું મૂકું છું આમ આમ કર્યું ચુપચાપ તમારે બેઠવા દે તો રમણીકલાલ મારા બાપાની વાત પરથી યાદ આવ્યું મારા બાપા જોબ કરે એટલે ગુજરાતી હોવા છતાં પણ દરરોજ સવારે એટલે દરરોજ સવારે મમ્મી છે ને એને સવારના પૂરમાં રોટલી શાકનો ડબ્બો એનો રૂમાલ એનો દાત્યો એ બધું આપે પણ બાપાના બટવાને કોઈ હાથ લગાડવાનો નહીં હો એ તો બાપા જ એકદમ કબાટમાંથી ગજવામાં ને ગજવામાંથી પાછા આવે ત્યારે કબાટમાં એ પોતે જ મૂકે હા એના બટવાને અને મને બહુ મનમાં ફીલ થાય મને બહુ થાય કે આ જરા જોવા તો દે કે આના સાલા બટવામાં માં સંગ્રુજ શું એટલે આપણને બહુ આમ ઇંતજારી થાય જોવાની પણ પછી એમ લાગે કે હવે જે માણસ સવારના પૂરમાં પોણા આઠ વાગે ને સાંજે સાડા આઠે ઘરે પાછો આવી જતો હોય એના બટવામાં શું નીકળે નીકળી નીકળીને એટલે મુંબઈ શહેરમાં હવે સાડા આઠને બદલે મૃદુલા આજે મોડું થશે હો એમ કે એટલે બહુ બહુ તો સાડા નવ હવે સાડા નવ જેને માટે બહુ મોડું હોય એના બટવામાંથી શું નીકળે આવા મારા પપ્પા એકદમ અકડું બોરિંગ ફેસ અરે અમારે ગલીમાં ગલીમાં બધા ગણેશોત્સવ બધા કલ્ચરલ પ્રોગ્રામ થાય ત્યારે એમાં એ ભાગ નો લે અને મને ભાગ નો લેવા દે એટલે આમ તાળી પડવાય ન આવે મને મને બહુ ફીલ થાય મને બહુ થાય કે આ અમારે ગણેશોત્સવ થાય કે નવરાત્રી થાય તો એમાં હું એ ભાગ લઉં આ ફેન્સી ડ્રેસની અમારે ત્યાં એક કોમ્પિટિશન થાય તો મને થાય કે એમાં હું પણ ભાગ લઉં જોકર કે સહેનશાહ બનું હેં પણ પણ એ બાપાને કહેવાય નહીં કારણ કે ખર્ચો થાય ને હા ખર્ચો થાય હા જોકે મારા મમ્મી સમજી જાય એ મારી આંખો જઈને સમજી જાય સવારના પૂરમાં જ્યારે આમ હું ઊઠું ને એટલે રોટલી વણતા વણતા મને પૂછે સો એટલે હું પૂછું સો એટલે મને કહે શું લેવો છે ભાગ લેવો છે ફેન્સી ડ્રેસમાં કેતો એ તો તને ઘર ડ્રેસ બનાવી દઉં ભિખારી કે પછી ગાંડો ભિખારી કે ગાંડા બનવામાં વાંધો નહીં પણ એમાં ઈનામ નો મળે અને આપણે તો છે ને ઈનામ લાવવું હોય હે આપણને એમ થાય કે આમ આ કેવા બધા બીજા લોકોના મા બાપો કેવા પોરસાય કે આજે મારો કાર્તિકામાં ફર્સ્ટ આવ્યો કે મારો મિહિર આખી સ્કૂલમાં બોલવામાં ટોપ આવ્યો અને એ ખૂબ પોરસાય ને એમને એમને બહુ સારું લાગે અને મને એમ થાય કે હું એ મારા મા બાપને આમ સારું લગાડું પણ હું ક્યાંય કશું કંઈ આવ્યો જ નહીં એટલે આમ મારી હોબી ખરી વચ્ચે વચ્ચે પરણી જવાની છોકરીઓ ને પણ આમ તો એક સાડે સાડેતીન હું મારા બાપા ને મારા મમ્મી ઘરમાં આમ પરણેલા હોય તો એ કોઈ કંપની રહે એટલે ઝીને તમાર નહીં પણ સાદી જીગીસા પણ ચાલે પણ એવું પણ નહોતું ને એવો એવો કશો ચાન્સ નહીં એટલે મમ્મી પપ્પા આમ ક્યાંક કામે બહાર ગયા હોય કોઈ મરી મરી ગયું હોય ત્યારે ત્યારે મને એમ બહુ એકલું ફીલ થાય એટલે પણ મારી મારી મા જાણે આ બધું એટલે એને એને ખ્યાલ આવે એટલે એ તો કેવી પાછી કેવી મારી વાત કાઢે બધા બધા ભાઈરાઓ બેઠા હોય ને તે ચાલી માં બપોરના સપોઝ આમ કાંક ઘઉં વણવા કે બધા સાથે વીણવા માટે બેઠા હોય તો ત્યાં ત્યાં કોઈ 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 રેફરન્સ જ ન હોય મારો તોય મારી વાત કાઢે આમ કોઈ કહે સપોઝ દર્શનાબેન એમ કે ભાઈ જો ને આજે તો કેટલી ગરમી પડે છે લાઇટ ગઈ હતી એટલે મારી મમ્મી તરત પકડી લે કે હા લાઈટ ગઈ હતી એમાં લાઇટ ગઈ ને એમાં મારે રાજુની ચોપડી લેવી પડી પંખો ખાવા માટે તે પંખો ખાવામાં આ જુઓ એની કવિતા બહાર પડી એમ કરી મારી કવિતાની વાત કરે હવે ક્યાં દર્શાબેનની ગરબી ને ક્યાં મારી કવિતા નહીં એટલે આ કવિતા ખરાબ નથી લખતો પણ હવે આ રીતે કંઈ વાત કરવાની હોય પણ મારી માં એને તો બહુ બહુ પ્રાઉડી ફૂલ થાય મારા માટે એટલે આમ બધાની વચ્ચે મારી કવિતા જોર જોરથી બોલે વજ્રના વસ્ત્રો પહેરીને સામે પ્રવાહે મારે તરવું છે આજે ફરી પાછા પ્રેમમાં પડવું છે હૈયાની હોળીમાં થઈને સવાર મારે મધ્યરીએ તોફાની દરિયે ઉતરવું છે આજે ફરી પાછા પ્રેમમાં પડવું છે આ તું આમ જોયે તો હું હસું ખિલખિલાટ ને તું આમ જોઈએ તો હૈયા ફાટ રુદન મારે કરવું છે આજે ફરી પાછા પ્રેમમાં પડવું છે મારી આવી આવી રોમેન્ટિક કવિતાઓ વાંચીને મારી મમ્મીને ખ્યાલ આવી જતો તો કે આમ હું બહુ એકલું ફીલ કરું છું હા એટલે હા એટલે સવારનાપુરમાં છે ને એકવાર પપ્પા આમ નાઈ ધોઈને બહાર આવ્યા ને એટલે રોટલી વણતર તણે કહ્યું કે સાંભળો છો આપણા રાજુને છે ને ઘોડે ચડવું છે ભાઈ લોટ આવું બોલી બોલો હું તો આમ કંઈ સાંભળતો જ નથી એવી જ એક્ટિંગ કરવા ગયો હા સ પણ પણ મારા બાપા એને કહ્યું કે હા હા જાસુ જાસુ આવતા વેકેશનમાં મારી મા એને સમજાવા ગઈ ત્યાં પપ્પાનો ગરુડા મોબાઈલ વાય ગયો હાજી હાજી હા અપઘડી ઉપડું હવે થયું થયું કે આ પપ્પા જ્યાં નોકરી કરે ને પેઢીએ ત્યાં આગ લાગી ગઈ હતી એટલે પેલા શેઠે બહુ જલ્દી એમને બોલાવી દીધા હતા એટલે બસ આજ સવારના પૂરમાં તૈયાર થયા હાફડા ફાફડા ને ઝડપથી રોટલી શાકનો ડબ્બો અને દાંત્યો અને રૂમાલને બધું આપ્યું મમ્મીએ ને બટવો એમણે પોતાની મેળવી દીધો પોતાનો ને જતાં જતાં એ જ પેલું કહેતા કહે શું તો કે મૃદુલા આજે બહુ મોડું થશે એટલે હું ને મમ્મી સમજી ગયા કે સાડા ને બોલે સાડા નવ પણ એ એ રાત્રે ખરેખર બહુ બહુ મોડું થયું એમને એટલે સાડા નવ નહીં એ લગભગ છેક પોણા બારે આવી પપ્પાની બોડી એટલે પેલી આગ તો બુજાઈ ગઈ હતી આગ બુજાઈ ગઈ હતી પણ પપ્પાને વાયરનું શોર્ટ ઇલેક્ટ્રિક સર્કિટનું શોર્ટ લાગી ગયો ઓન ધ સ્પોટ એટલે મને મમ્મીને બોલાવ્યા એ લોકોએ ત્યાં પેલા ને દેખો સબ બરાબર હે ના એમે હવાલદાર બોય લો પેલો ભાખરી શાકનો ડબ્બો ને પપ્પા એ ભાખરી શાક ખાતાય નહીં હોય એ દિવસે એને પપ્પાનો બટવો દેખો બરાબર હે દેખ લેના હો એમ પેલો હવાલદાર બોય લો ને પહેલી વાર જિંદગીમાં મારી માહે એ ધ્રુજતા હાથે મારા પપ્પાનો બટવો ખોય લો ડાબી બાજુમાં રેલવે પાસ જમણી બાજુમાં પરચુરણ માટેનું નાંડું પાકીટ ને રેલવે પાસની પાછળ એક પ્લાસ્ટિકના ફોલ્ડરમાં પપ્પાએ સાચવી રાખેલો મમ્મી અને પપ્પાનો ફોટો પેલા હનીમૂન વખતે પડાવે ને આમ આમ એવો લગભગ આખી જિંદગીમાં જેણે માત્ર બે સવા બે એક્સપ્રેશનથી ચલાવ્યું હશે એવા મારા એ પપ્પાના એ બટવામાં બધા સંઘરાઈને પડ્યા હતા એમના તમામ એ તમામ જિંદગીના એક્સપ્રેશન મારી બહુ રેડી બહુ રેડી મારી મા હું હું પણ કંઈ બોલી ન સહી પણ મારી આંખો ટપ 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 મારા પપ્પા સાથેના બધા સંસ્મરણો આમ મારી આંખોમાંથી વહેવા માંડે એમ કહેવાય છે ને કે પેલું માણસ મરી જાય તો કંઈક લગભગ પાંચ મિનિટમાં એની આખી જિંદગીની આખી ફિલ્મ એની નજર સામેથી પસાર થઈ જાય એવું કહે છે લોકો પણ એ તો જે મરનાર હોય એને થાય એવું પણ સાથે જે બાજુમાં જે લોકો રહી ગયા હોય પાછળ એ લોકોને તો પોતાનો આખો સંબંધ એની સાથેનો પાંચ મિનિટમાં આમ ને આમ ફિલ્મની જેમ પસાર થઈ જાય એ સોળમે દિવસે મને પહેલી વાર જોયો પપ્પા એ તો એ તો મને ખબર નથી પણ એ પછીના બધા મારા એમની સાથેના સંસ્મરણો મારા આંખમાંથી વહેવા માંડ્યા આંખો બોલ્યા બહુ કરે પણ મમ્મી મમ્મી બાકી જબરીઓ મમ્મી એ તો પપ્પાની વરસી સાથે એ પપ્પાના ગયાની પીડાને પણ આમ કમરેથી આમ સાડીનો છેડો ખોસીએ રીતે ખોસી દીધી આમ બાયો ચડાવી ને મચી પડી મમ્મી ખાખરાનું શરૂ કર્યું હા સાદા મસાલા માંગરોળી પાઉંભાજી ફ્લેવર ને પાણીપુરી ફ્લેવર ને આ ફ્લેવર ને તે ફ્લેવર ને એ જાત જાતના સ્વાદ ભેળવવા માંડી સાદા ખાખરામાં અને જીવનમાં ભેળવવા માંડી રંગ અને હા હા ઉપડો ઉપડો મમ્મીનો ધંધો ઉપડો તો એવો ઉપડો એક વર્ષમાં તો એને મને આવીને કેવું પડ્યું કે રાજુ આ વર્ષે ટેક્સ ભરવો પડશે હા એની પછી એની પછી લોકો અહીંયા આવ્યા તમે વિચાર કરો ભાઈ થી ઈરલા એટલે સોમાલિયા થી ઇંગ્લેન્ડ જોઈ લો હા અને અહિયાં અહિયાં તો બધા જીન્સ પહેરે લેડીઝ જેન્ટ બધા જીન્સ પહેરે સવારનાપુર માં અડધી અડધી ચડ્ડીઓ પહેરીને દોડવા જાય એટલે આમ તો અમારે ત્યાં લોકો દોડવા જતા પપ્પા ટ્રેન દોડવા દોડવા પકડવા માટે જતા ને મમ્મી જતી બિચારી અમારે કોમન ટોયલેટ ને એટલે જવું પડે હવે મમ્મી મમ્મીને તો છે ને એવી નવાઈ લાગી ઘરની અંદર બાથરૂમ ને ઘરની અંદર જાજરું બોલો કેવી નવાઈ લાગે આ ખૂબ બિચારી દોડવાની ઈચ્છા થાય પણ દોડી જ ન શકે સામે જ દેખાતું હોય અને પછી ચોવીસ કલાક હોટ એન્ડ કોલ્ડ વોટર એટલે આમ આમ નળ ફેરવો તો પાણી નીકળે બોલો આખું સાચું પાણી હા અરે અને અહીંયા પાછા કહેવાય નેબર્સ હા તે અમારા નેબર હતા ને પેલા એકદમ જેની ફાંદ વધારે ઝડપતી વધશે કે દાઢી વધારે ઝડપતી વધશે ખબર જ ના પડે એવા એક અમારા સલીમ અંકલ જાડિયા એકદમ હા મેં તમને શું કહેવું છે મૃદુલા બી તમ તમારે જાઓ મેં રાજુની હિફાજત કરીશ આવું આવું ખોટું ગુજરાતી બોલો હા પણ એને ખરેખર મને બહુ સાચવો હતો આ મમ્મીને મહિલા ઉદ્યોગ રત્નનો એવોર્ડ મળ્યો ને એ લેવા માટે એને મલેશિયા જવું પડેલું અઠવાડિયા માટે ત્યારે સલીમ અંકલે તો મને સાચવો હતો સલીમ અંકલે મને સાચવ્યો હતો ને એની દીકરી નફીસા એ સાચવો નફીસા

જ્યારે મમ્મી મલેશિયા હતી ત્યારે ત્યારે આપણને એમ થાય કે આ આ ઢાકેલી થાળીમાંથી આ સબ્જી રોટીને બદલે વરમાળા કાઢીને પહેરાવી દે સાલી નફીસડી પણ ખબર હતી ને કે એવું શક્ય નથી કારણ કે આમ તો કાસ્ટ અલગ અને પછી એને એને પોતે ઓલરેડી બોયફ્રેન્ડ હતો આયાન નામનો હમ અને એ આયાન સાથે વાત કરવા માટે પછી પોતાને ખરીદી ન કરે એ મારા ઘરે આવીને મારા ફોનથી એની સાથે વાત કરે એટલે દરરોજ આવે આમ ઢાકેલી થાળી લઈને આમ ઢાકેલી થાળીની અંદર કાળો એવું લાગે આપણને કારણ કે એને વાત કરવી સાથે એટલે એટલે પછી મારી સામે આમ આમ કરીને કે રાજુ આપણે મને મન કહીએ કે ચાલે કંઈ હું અહીંથી ઉઠવાનું નથી આ ટેલિફોનની પાસેથી હા તારી કરી લે પણ પછી એવું આમ ચારે બાજુથી ઘેરાયેલી હરણી જેવું તમારી સામે આમ એમ જુએ ને એવું થઈ જાય પછી હું ઉઠું ને જાઉં બીજા રૂમમાં સબ્જી રોટી ખાવા માટે એટલે એ અહીંયા બેઠી બેઠી ફોન પર વાત કરે મને ઘણી વાર થાય મને ઘણી વાર થાય કે મારે જાણવું ચાલુ શું વાત કરતા હશે એટલે આમ બીજા રૂમમાં પણ એક્સટેન્શન ખરું એટલે આમ એક્સટેન્શનને જોયા કરું ને પછી મને થાય કે હા હા લાવ 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 ઉપાડી લઉં પછી એમ થાય નાના નાના પછી થાય હા 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 લાવ લાવ પછી એ નાના નાના હા મેં એકવાર હા હા જીતી ગયું મેં ઉપાડ્યો ફોન ને ત્યારે જ નફીસા બોલતી હતી આઈ લવ યુ આઈ લવ યુ બે ઘડી માટે લાગ્યું મને મને કહે છે હા પણ પછી છે ને એણે તરત કહ્યું આયાનને કે જો આ રાજુ છે ને જમવાનું પતાવી દીધું લાગે છે હમણાં હું હવે ફોન મૂકું છું એટલે પેલો આયાન ચાંપલો શું કહે એને ખબર કે રાજુ આમ તારો બહુ ખાસ દોસ્ત છે ને તો નફીસાએ શું કહું ખબર નફીઝાએ કહું એને હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ

મધુરજની હતી આયા પણ ઈરલાનો ઓછો થતો જતો ટ્રાફિક નો ઘોંઘાટ ને વધતી જતી શાંતિમાં મને સંભળાતા મારા મનમાં વાગતા ફિલ્મી ગીતો હર કો नहीं मिलता यहाँ प्यार जिंदगी में खुश नसीब है वो जिसको है मिली बाहर આમ ક્યારેક ક્યારેક જાત પર મીઠું મીઠું રડી લેવાની મજા આવે ત્યાં આંખ મળી ગઈ ખબર નહીં સવારે ચારેક વાગ્યા હશે મને ખબર હતી પોણા આઠ વાગે મમ્મી મને ઉઠાડશે ને પૂછશે શું એટલે હું સામે પૂછીશ શું પણ સાડા દસ વાગે જયારે અંકલે મને જગાડ્યો ત્યારે મને આ પેટમાં ફાળ પડી પોતાના દીકરાના સુખના સપના જોતી જોતી મારી મા હું પણ અવાક થઈ ગયો પહેલી વાર મારી આંખો એ બોલવાનું જ મૂકી દીધું પછી તો આ ઘરમાં બસ આ દિવાલ પર ટાંગેલો મમ્મી પપ્પાનો ફોટો ને હું ને મારી આ વરંડાની ઈઝી ચેર બાલ્કનીથી ને હા મારી બેતાળીસમી વર્ષગાંઠ ત્રણ દિવસ પછી આવતી હતી ત્યારે એડવાન્સમાં ગિફ્ટ લઈ આવેલી મારી માં આમ તો જ હું સામ સાવ સાદો નોર્મલ માણસ પણ એને માટે વર્લ્ડ્સ બેસ્ટ સન એવું લખેલું હતું એ કોફી મગ પર આવું છે જો આમ કહેવાય છે ને કે તમે આખી વાર્તાનો સસ્પેન્સ પહેલેથી કહી દો તો વાર્તામાં મજા ન આવે એટલે એક સસ્પેન્સ મેં તમને કીધો નહોતો એટલે બાકી આમ મારી બધી વાત બીજી જે કરી એ બધી સાચી છે ખાલી એક વાત મેં નહોતી કરી તમને લોકોને માફ કરજો મને પણ હિયર ઇઝ ધ સસ્પેન્સ મને છે ને બોલતા કે ચાલતા નથી આવડતું કારણ કે મને સેરિબ્રલ પાલસી છે સેરિબ્રલ પાલસી એટલે એક એવો રોગ કે જે બુદ્ધિને તો અસર ન કરે પણ તમારા શરીરને બનાવી દે વિકલાંગ સાવ એ તમારું શરીર તમારા ધાર્યામાં ન રહે તમારા મનનું ન કરે શરીરને પોતી કુ એક જુદું જ મન હોય એવું લાગે એ દેટ ઇઝ ધ સસ્પેન્સ બાકી તમે આટલા બધા પોસ લોકોએ મારી વાત સાંભળી મને ખરેખર બહુ સારું લાગ્યું પણ એક વાત કહું મારા જેવા કોઈ પણ સાદા નોર્મલ માણસને તમે ફરી પાછા મળો ને ત્યારે એકદમ ડરી જઈને કુતુહલથી ડરથી એની પાસે નહીં જઈને આમ આમ એવું 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 નહીં કરતા એવું નહીં કરતા હે આમ એકદમ હિંમત ભેગી કરી ને એની પાસે જઈ એની આંખોમાં આંખો નાખી ને જોરથી પૂછજો એને કેમ છે જવાબ સાંભળી શકાય એ રીતે તો નહીં આવે કદાચ પણ તમે એની એકદમ નજીક જઈ એની આંખોમાં જોશો ને તો મજામાં છો કારણ કે